સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ પાલનપુર ખાતે કાર્યરત વધુ એક ખાનગી કંપનીનું ઉઠામણું મથુરાની કલ્પતરુ કંપનીના સંચાલકો ગ્રાહકોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી ફરાર થઈ જતા જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ કરાઈ રજૂઆત. પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામે પાણી પુરવઠાના નિયમિત વિતરણ માટે વાસ્મો યોજના હેઠળ 24,77,000 કામોનું કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના હસ્તે કરાયું ખાતમુહૂર્ત. ગ્રામજનોમાં ખુશીનો માહોલ. થરાદ એસટી ડેપોની લાલિયાવાડીથી વિફરેલા વિદ્યાર્થીઓએ ફરી ડેપોમાં ધસી જઈ 2 કલાક સુધી બસો રોકાવી દેતા પોલીસ બોલાવવાની પડી ફરજ. બસ સેવાને નિયમિત કરવાની ઉગ્ર બનતી માંગ. થરાદ શહેર સહિત 3 તાલુકાના ગામોમાં પીવાના પાણીની અછતની સ્થિતિ ગંભીર. થરાદમાં દૈનિક 40 લાખ લીટર પાણીની જરૂરિયાત સામે માત્ર 7 લાખ લીટર પાણી જ અપાતા નગરજનો લાલઘોમ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે વધુ એક કંપનીના સંચાલકો કરોડોનું ફૂલકું ફેરવી ચુમંતર થઈ જતા રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી પાલનપુર ખાતે ગોબરી રોડ ઉપર કાર્યરત કલ્પતરુ નામની મથુરાની કંપનીએ લોકોને જમીનના પ્લોટ આપવાની લાલચમાં લપેટી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ખંગારી લીધા હોવાના આરોપ આ કંપનીના સંચાલકો સામે થઈ રહ્યા છે. આ કંપનીએ 400થી વધુ એજન્ટ રાખી પોતાની માયાજાળ બિછાવી 1,000થી વધુ ગ્રાહકો પાસેથી 25 કરોડ કરતાં વધુ રકમ ઉઘરાવી લીધી હતી. જોકે તાજેતરમાં જ આ કંપનીના સંચાલકો ગ્રાહકોને ચૂનો ચોપડી છૂમંતર થઈ ગયા બાદ હવે ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા મારવા નીકળેલા રોકાણકારો અને એજન્ટોએ આજે કલ્પતરુ કંપની સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માગણી સાથે જિલ્લા પોલીસ વડા સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. અમે અહીંયા ઉપસ્થિત સાબરકાંઠા, મહેસાણા અને રાજસ્થાનના ભીનમાલ એરિયાના માણસો છીએ. જે અમે એક કંપની બનાસકાંઠા સહિત અમે એક કલ્પતરુ નામની કંપનીમાં નિવેશ કરેલું હતું. આ બધા ગ્રાહકોનું એક ગ્રુપ છે જે છેલ્લા 2-3 વર્ષથી પૈસા નથી આવતા, એટલા માટે અમે ઘણી વખત 1 વર્ષ પહેલાં પણ અહીંયા રજૂઆત કરી હતી પોલીસ સ્ટેશન, પણ અમને કંઈ FIR દાખલ નથી કરી, એટલે DSP ઓફિસમાં રજૂઆત કરવા માટે એકત્રિત થયા છીએ. અમારા આ કંપનીમાં રિયલ એસ્ટેટ પ્રકારનો બિઝનેસ હતો, એ પ્રકારનું અમને સર્ટી બતાવ્યું હતું અને એમાં MC અંતર્ગત રજિસ્ટર્ડ છે એવું બધું અમને બતાવીને આ લોકોએ અમારી જોડેથી કામ લીધું હતું. અમે 1,00,000 રૂપિયા આની અંદર રોક્યા છે. અત્યારે પૈસા ના આવવાથી અમારા ઉપર જે જોડે અમે રોકાણ કરાવડાવ્યું હતું અને જેના માટે અમે સલાહ આપી હતી કે ભાઈ એમાં પૈસા રોકો તો સારું છે, એવા વ્યક્તિઓ અમને જવાબદાર ગણી અમારી સાથે બબાલો કરે છે, માથાકૂટ કરે છે અને અમે બધા એ રીતે ફસાયા છીએ. તો આજે DSP ઓફિસમાં રજૂઆત કરીએ છીએ અને FIR દાખલ કરવાની કોશિશ કરીશું. કેટલા લોકો છે અંદાજે? અમારી જોડે લગભગ 400-500 લોકો છે અને એમની જોડે એના થ્રુ જે એજન્ટ અરે ગ્રાહકો જે કામ કર્યું છે એમની સંખ્યા તો 1,000-2,000ની આસપાસ હશે. અંદાજે કેટલા રૂપિયા છે? અંદાજે લગભગ 25-30 કરોડ રૂપિયા અમારા અહીંયા રોકાયેલા છે, જે પાકતી મુદતે તો લગભગ 40 કરોડની આસપાસ થવા જાય છે. કંપનીના સંચાલકો કોણ છે? કંપનીના સંચાલકમાં મેઇન જયકિશનસિંહ રાણા કરીને એક છે, જે એની હેડ ઓફિસ અમારી મથુરા હતી. જયકિશનસિંહ રાણા એમનું નામ હતું અને ડાયરેક્ટરમાં એક પિકમસિંહ કરીને એક હતા અને અહીંયા અમારું સંચાલન કરવા માટે આવતા હતા અમિત ગુપ્તા અને અમિત સિંઘ કરીને વેસ્ટર્ન એરિયા સંભાળતા હતા. એ વખતે બહુ જાવજલાલી કરાવતા હતા અને પૈસા પણ આવતા હતા, જોકે છેલ્લા 3 વર્ષથી પેમેન્ટ આવવાનું બંધ થઈ ગયું અને એ લોકોએ ઓફિસો વગેરે બંધ કરી અને અત્યારે અમારા સંપર્કમાં નથી. પિછલા 10 વર્ષથી આ કંપનીમાં અમે બધા મળીને કામ કરીએ છીએ, જેને અંદર 1,000 લોકોના પૈસા આ કંપનીમાં રોકાયેલા છે. બધાના અમે બધે મળીને આ કંપની પૈસા રોક્યા હતા. અમાને કંપનીવાળે કીધું હતું કે તમારે ત્યાં પ્લોટ મળશે, એ રીતે મળશે, મથુરામાં પ્લોટ આપશો અને પ્લોટના એવજમાં તમારે પૈસા રોકાણ કરવા છે. કોઈ એ 10,000, કોઈ એ 1,00,000, કોઈ એ 2,00,000, કોઈ એ 10,00,000, એ રીતે પૈસા મૂક્યા છે. 5 વર્ષની સ્કીમ હતી, કોઈ 8 વર્ષની હતી. હવે સમય પૂરો થયા પછી આ લોકો વાયદા ઉપર વાયદા કરી રહી છે પણ હજી સુધી કોઈના પૈસા પરત આપતા નથી. એને માટે અમે બધા ભેગા થઈ અને બધા પીડિતો હોય DSP કાર્યાલય ઓફિસમાં આવ્યા છીએ એની FIR દર્જ કરાવવા માટે કે અમારી સાહેબ કોઈ અમારી સપોર્ટ કરે.
પાલમપુર તાલુકાની કાણોદર ગ્રામ પંચાયતને સરકારી ગ્રાન્ટ મળવા છતાં સ્થાનિક સરપંચ દ્વારા ગામમાં પાયાની જરૂરિયાતો પૂરી ન કરાતી હોય સરપંચના વિરોધમાં કાણોદર ગ્રામ પંચાયતના 5 સભ્યોએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રાજીનામા ધરી દેતા ચકચાર મચી ગઈ છે અને આ મામલો ચર્ચાની એરણે ચડ્યો છે. વિકાસના કામો મુદ્દે પંચાયતના આ સભ્યો દ્વારા વારંવાર રજૂઆતો કરાઈ હતી, પરંતુ સરપંચ દ્વારા સદસ્યોની રજૂઆતોને ધ્યાને ન લઈ આંખાડા કાન કરાતા પંચાયતના 5 સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને રાજીનામા ધરી દીધા હતા. કાણોદર ગામના એક વિસ્તારમાં ગટર લાઇનનું કામ 1 વર્ષથી મંજૂર થયું છે અને આ કામ માટે 4,99,999 રૂપિયાની ગ્રાન્ટ પણ કાણોદર ગ્રામ પંચાયતને મળી ગઈ છે, છતાં ગટર લાઇનનું કામ શરૂ કરાયું નથી. વધુમાં ગટર લાઇનની બાજુમાં જ કાણોદર ગામની શાળા નંબર 3 આવેલી છે, જેમાં આશરે 350 જેટલા નાના બાળકો અભ્યાસ કરે છે, ત્યારે ખુલ્લી પડેલી આ ગટરની ગંદકીથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે, છતાં કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. હાલ કાણોદર ગામના ઇન્દિરાનગર, પ્રજાપતિવાસ, ઠાકોરવાસ, આંબેડકરવાસ વિસ્તારો પણ પાયાની જરૂરિયાતોથી વંચિત હોઈ સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં વિકાસના કામો હાથ ન ધરવાના વિરોધમાં રાજીનામા ધરી દેવાના કાણોદર ગ્રામ પંચાયતના 5 સભ્યોના આકરા નિર્ણયથી હવે કાણોદર ગ્રામ પંચાયતના સત્તાવાળાઓની બોલતી બંધ થઈ ગઈ છે અને ગ્રામજનો પણ કાણોદર ગ્રામ પંચાયતના સરપંચની મનમાની સામે રોષ ઠાલવી રહ્યા છે. અમારા વિસ્તારની અંદર હતા એ સભ્યોએ રાજીનામું આપ્યું, આ ગટર વિસ્તાર માટે થઈને રાજીનામું આપ્યું છે, પણ અમારો ગટરનો કોઈ નિવેડો લાવ્યો નહીં, એના માટે થઈને જ આ રાજીનામું આપ્યું છે ને. અમે આટલી ગંદકીમાં રહી શકીએ છીએ? જો અમારું કોઈ સાંભળવા તૈયાર નહીં. કોણ તમારું સાંભળતું નથી ને? કેટલા અમારા જો 5-5 સભ્યોએ રાજીનામું આપ્યું છે, અમારા સરપંચ સાહેબે નહીં વાપરતા. અમે 50 વખત યોની કને મહિનામાં ધક્કા ખાઈએ છીએ, પણ અમારા તો ગટરે નહીં, અમારા વગી કરતા કે નહીં, લાઇટનું આયોજન કરતા, કશું આયોજન કરતા ને અમે આ ગંદકીની અંદર રહીએ છીએ. અમારું કાણોદર ગામ ઇન્દિરાનગરમાં વિકાસના કામ, ગટર, રસ્તા, કોઈ પણ રસ્તાનું કે કામ કે ગટરનું પાણી કામ થતું નથી. કેટલાય વર્ષોથી જ્યારે ઇન્દિરાનગર વસ્યું ત્યારથી પણ કોઈ ગટર માટે કોઈ ઉકેલ કર્યો જ નહીં. કામના પંચાયત કે તલાટી બીવી એમના સાથે મળેલા છે, એના પર એક્શન લો. વહીવટીદાર તલાટી એ વહીવટદાર હોય શકે છે. શું કારણથી રાજીનામું 5 સભ્યોએ કેટલી વખત અમારા સભ્યો અંદર જઈને પૂછી કે ભાઈ મીટિંગ કરો, ઠરાવ કરો, તો ઠરાવની અમને નકલ આપો. તો કે તમારે શું કરવી છે ઠરાવની નકલ? તો ઠરાવની નકલ બી નહીં આપતા તો સભ્યનું રહેવાનું મતલબ શું? ગટર માટે એમને પ્રશ્નો કર્યા કે ગટરની સુવિધા કરો અહીંયા, ગટર માટે તાત્કાલિકોની સુવિધા કરીને ગટરનું પાણી છે તળાવમાં નાખો, જેથી કરીને જે રહેઠાણ વિસ્તાર છે ને એમને કોઈ નુકસાન ના થાય. તો પણ કોઈ સંભાળતું નહીં. આથી અમારા 5 સભ્યો કંટાળીને રાજીનામું આપ્યું છે. હવે આ રાજીનામાનો એ તો ફોગળ ના જાય એ માટે અમનું રાજીનામું કંઈ ફોગળ ના જાય એ માટે ઓની તાત્કાલિક ઓનું નિવારણ થવું જોઈએ. બસ જો આનું નિવારણ ના થાય તો અમે બધા આંદોલન કરીશું. કચ્છ ભુજ રેન્જની RR સેલની ટીમ બનાસકાંઠામાં ઉપરાઉપરી સફળ ઓપરેશન પાર પાડી રહી છે. થરાદ તાલુકાના બોરોલ નજીકથી પણ RR સેલની ટીમે 7 લાખથી વધુનો વિદેશી દારૂ ભરેલી બોલેરો ગાડી ઝડપી લીધી છે. રાજસ્થાનથી દારૂ ભરેલ બોલેરો ગાડી થરાદ તરફ આવી રહી હોવાની બાતમી મળતા RR સેલની ટીમે થરાદ તાલુકાના બોરોલ નજીક વોચ ગોઠવી હતી, જે દરમિયાન શંકાસ્પદ હાલતમાં આવેલી બોલેરો જીપનો ચાલક પોલીસને જોઈ થોડે દૂર ગાડી મૂકી ભાગી છૂટ્યો હતો. બાદમાં પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી 7,27,200 રૂપિયાની કિંમતનો 2,772 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે ગાડી સહિત કુલ 13,27,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગણેશપુરા ગામના ફરાર ગાડી ચાલક અજયસિંહ પરખાજી પટેલ વિરુદ્ધ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. રાજસ્થાનથી લવાતો દારૂ ઝડપાઈ જતા થરાદ પંથકના બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બનાસકાંઠાના થરાદ પંથકમાં માર્ગ અકસ્માતોની વધુ 2 ઘટનાઓ બની છે, જોકે સદભાગ્ય આ ઘટનાઓમાં કોઈ જ જાનહાનિ થઈ નથી. ગત રવિવારે થરાદથી ડીસા તરફ જતા હાઈવે ઉપરથી પસાર થઈ રહેલું લાકડા ભરેલું ટ્રેક્ટર થરાદ તરફ આવી રહ્યું હતું એ વખતે રણછોડજી ગોળિયા ગામના પાટિયા નજીક અચાનક રોડ ઉપર ધસી આવેલ નીલગાયને બચાવવા જતા ટ્રોલી સાથેનું આ ટ્રેક્ટર ઉથલી પડ્યું હતું. સદભાગ્ય આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. આજે થરાદના RTO 3 રસ્તા નજીક સર્જાયેલા અન્ય એક અકસ્માતમાં બોલેરો જીપને રોંગ સાઈડે ધસી આવેલી ટ્રકે જોરદાર ટક્કર મારતા થયેલા ધડાકાનો અવાજ સાંભળી લોકોના ટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા. જો કે આ અકસ્માતમાં જીપને ભારે નુકસાન થયું છે, પરંતુ સદનસીબે જાનહાનિ ટળી ગઈ છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું
પાલમપુર તાલુકાના ટાકરવાડા ગામે પાણી પુરવઠાના નિયમિત વિતરણ માટે વાસ્મો યોજના હેઠળ 24,77,000 કામોનું કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના હસ્તે કરાયું ખાતમુહૂર્ત. ગ્રામજનોમાં ખુશીનો માહોલ. થરાદ એસટી ડેપોની લાલિયાવાડીથી વિફરેલા વિદ્યાર્થીઓએ ફરી ડેપોમાં ધસી જઈ 2 કલાક સુધી બસો રોકાવી દેતા પોલીસ બોલાવવાની પડી ફરજ. બસ સેવાને નિયમિત કરવાની ઉગ્ર બનતી માંગ. થરાદ શહેર સહિત 3 તાલુકાના ગામોમાં પીવાના પાણીની અછતની સ્થિતિ ગંભીર. થરાદમાં દૈનિક 40 લાખ લીટર પાણીની જરૂરિયાત સામે માત્ર 7 લાખ લીટર પાણી અપાતા નગરજનો લાલ ગોમ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. नमस्ते शैलेश भाई. आओ आओ जिग्नेश भाई. अरे पूजा बेटा मेहमानों माटे चा नास्तो लाओ. ए हाँ दादाजी. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન શ્રી રામ ચોક ગાંધી ચોક ની બાજુમાં. સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણી થી અને વાતાવરણ થી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ. એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતર માં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજી થી બનેલી ISI માર્કા વાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. વાવ્યા છે રે વાવ્યા છે અવની ના દિવેલા વાવ્યા છે. લાંબી ખરાબ તાર છાજી માળો ને સુકારો છો આવે છે અવની ના દિવેલા વાવ્યા છે. અવની ના રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+ અવની 41 અવની 54 અને અવની 52 અધિક ઉત્પાદન અધિક લાભ અવની ના દિવેલા વાવ્યા છે. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં પાલમપુર તાલુકાના ટાકરવાડા ખાતે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના હસ્તે આજે વાસ્મો યોજના અંતર્ગત 24,77,000 રૂપિયાના નવા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આજે ટાકરવાડા ખાતે યોજાયેલા ખાતમુહૂર્ત સમારોહ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ પીવાના પાણીની આંતરિક વ્યવસ્થા માટે વાસ્મો યોજનાના 24.77 લાખના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ યોજના અંતર્ગત ટાકરવાડા ગામની પાણી સમિતિ દ્વારા ગામમાં પાણીના વિતરણ માટે પાઇપલાઇન પમ્પિંગ મશીનરી અને વીજળીકરણનું કામ હાથ ધરવાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમૃદ્ધ અને શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે સિંચાઈ અને પીવાના પાણીના વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત પણ સમગ્ર દેશમાં મોખરે થયું છે. લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે ખૂબ જ સરસ આયોજન કર્યું છે. ત્યારે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરી પાણી બચાવવા પણ તેમણે ઉપસ્થિત જનસમુદાયને આહવાન કર્યું હતું. મંત્રી હરિભાઈ ચૌધરીએ 15 જુલાઈથી થતા સર્વ 15 વર્ષ સુધીના બાળકોને ઓરી અને રૂબેલાની રસી અપાવવાના રાષ્ટ્રવ્યાપી અભિયાન દરમિયાન
15 વર્ષની વય જૂથના તમામ બાળકોને રસી આપવી દેવા અપીલ કરી હતી. આ પ્રસંગે દાતા ડોક્ટર શંકરભાઈ મેવાડા દ્વારા આપવામાં આવેલ પાણીના ડોયાનું પણ મંત્રી હરિભાઈ ચૌધરીના હસ્તે ગામ લોકોને વિતરણ કરાયું હતું. આ પ્રસંગે અખિલ આંજણા સમાજના પ્રમુખ વિરજીભાઈ જુડાલ, ડોક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તા, ડોક્ટર શંકરભાઈ મેવાડા, સરપંચ ચેહરબેન વડાગાંઠ, ટાકરવાડા કેળવણી મંડળના પ્રમુખ જયંતિભાઈ શાહ, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર ગુપ્તા, વાસ્મોના યુનિટ મેનેજર જેપી પટેલ, બળવંતસિંહ પરમાર સહિત અધિકારીઓ, સરપંચો, અગ્રણીઓ અને ગ્રામજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં વાસ્મો દ્વારા લગભગ 1214 ગામમાંથી 1059 ગામમાં વાસ્મો દ્વારા પાણીની ટાંકી, પાઇપલાઇનો અને ઘર ઘર સુધી પાણી પહોંચાડવા માટે વાસ્મોએ જે પ્રયાસ કર્યો છે એ બદલ હું અભિનંદન આપું છું. પાણી સમિતિ દ્વારા સંચાલિત આ યોજના આજે ટાકરવાડા ગામમાં લગભગ 25 લાખના ખર્ચે પાણીની ટાંકી અને પાઇપલાઇન દ્વારા ટાકરવાડાના ઘર ઘર સુધી પાણી પહોંચાડવા માટે વાસ્મોએ જે સહયોગ આપ્યો છે એ બદલ વાસ્મોનો પણ આભાર. ગામના સરપંચ અને પાણી સમિતિ ખૂબ સારી રીતે આયોજન કર્યું છે. મને વિશ્વાસ છે કે પાણીની બચત સાથે જળ એ જ જીવન એ આધારિત આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લામાં ગામડે ગામ પીવાના પાણીની સવલત આપવામાં આવશે. જાણીતી સેવાભાવી સંસ્થા એવી લાયન્સ ક્લબની ધાનેરા શાખાના નવા મહિલા પ્રમુખે આજે બાળકોના મોં મીઠા કરાવી સેવાકીય કામના શ્રી ગણેશ કર્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં લાયન્સ ક્લબ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર છે ત્યારે લાયન્સ ક્લબની ધાનેરા શાખાના નવનિયુક્ત મહિલા પ્રમુખ ચંદ્રિકાબેન ખંડેલવાલે આથી સેવા કાર્યોની શરૂઆત કરી હતી. તેમણે આજે ધાનેરાના વિવિધ આંગણવાડી કેન્દ્રો ઉપર પહોંચી બિસ્કીટ તેમજ ચણા આપી બાળકોના મોં મીઠા કરાવી સેવાકીય પ્રવૃત્તિઓનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબની ધાનેરા શાખાના તમામ હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. ભાજપની વિદ્યાર્થી પાંખ એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત આજે ડીસા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. ડીસાની ગાયત્રી લેબોરેટરીના યજમાન પદે યોજાયેલી આ રક્તદાન શિબિરમાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ઉત્સાહભેર રક્તદાન કરી આ શિબિરને સફળ બનાવી હતી. આ પ્રસંગે ડોક્ટર અજયભાઈ જોશી, ડોક્ટર રાજુલબેન દેસાઈ, રોટરી ક્લબ ઓફ ડીસાના પૂર્વ પ્રમુખ અને ગાયત્રી લેબોરેટરીના સંચાલક નટુભાઈ પટેલ, એબીવીપીના સંયોજક જયંતિભાઈ પ્રજાપતિ, ધવલભાઈ જોશી સહિત અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ રક્તદાન શિબિરની સફળતા ઉપર વિદ્યાર્થી અગ્રણી ધવલભાઈ જોશીએ વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 69મા સ્થાપના દિન નિમિત્તે ઈશાનગર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી લેબોરેટરી અને બ્લડ બેંક દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 70થી પણ વધારે બોટલને કરવામાં આવ્યું હતું અને જે ઈશાના શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો બધા કાર્યક્રમમાં જોડાયા હતા. વિદ્યાર્થી પરિષદ માત્ર આવેદન આંદોલનની પણ આવા સામાજિક કાર્યક્રમ કરતું રહે છે. બનાસકાંઠામાં એસટી નિગમની સેવા સતત કથળી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ બસ સેવાની અનિયમિતતાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાસ કરીને એસટી નિગમના પાલમપુર વિભાગ હેઠળના થરાદ ડેપોનો વહીવટ ખાડે જતાં પ્રજાકીય ફરિયાદો રોજિંદી બની ગઈ છે. 3-1 દિવસ પૂર્વે વિફરેલા વિદ્યાર્થીઓએ થરાદ ડેપોમાં હલ્લા બોલ કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. તેમ છતાં ડેપો સત્તાવાળાઓની હુંગ ઉડી નથી અને વિદ્યાર્થીઓ માટેના બસ રૂટોનું હજુ કોઈ જ ઠેકાણું પડ્યું નથી, જેથી આજે ફરી વિદ્યાર્થીઓને આક્રમક બનવાની ફરજ પડી હતી. આજે ફરી થરાદ બસ સ્ટેશનમાં ધસી ગયેલા વિદ્યાર્થીઓએ હંગામો મચાવી દેતા ગરમા ગરમી સર્જાઈ હતી. વાવ તાલુકાના અંતરિયાળ તીર્થગામ રૂટ ઉપર પૂરતી બસ સેવા ઉપલબ્ધ ન હોય વિદ્યાર્થીઓ ભારે પરેશાની વેઠી રહ્યા છે. પરંતુ થરાદ ડેપોમાં લાલિયાવાડી ચાલતી હોય વિદ્યાર્થીઓની આ મુશ્કેલીઓનો કોઈ જ અંત આવ્યો નથી, જેથી આજે વિફરેલા વિદ્યાર્થીઓએ ફરી થરાદ બસ સ્ટેશન ઉપર ધસી જઈ બસ સ્ટેશનના મુખ્ય દરવાજા આગળ બેસી જઈ 2 કલાક સુધી બસો રોકાવી દેતા ઉહાપો સર્જાયો હતો અને ફરી પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ ન મળતા વિદ્યાર્થીઓ આજે ફરી આંદોલન ઉપર ઉતરી આવતા થરાદ ડેપોના અધિકારીઓ વિદ્યાર્થીઓને સમજાવવા દોડી ગયા હતા. જોકે દર વખતે ઠોસ કાર્યવાહી કરવાના બદલે લોલીપોપ આપી દેવાની થરાદ ડેપોના સત્તાવાળાઓની નીતિ સામે વિદ્યાર્થીઓએ ભારે રોષ ઠાલવ્યો હતો. બસ શાળા નથી આવતી, અમે શાળાએ જ આવવા ઘરેથી નીકળીએ છીએ અને બસ નથી આવતી.
ઘણા દિવસોથી બસ નથી આવતી, અમે પણ કંટાળીને હવે થર્ડ ડેપોમાં આવીએ છીએ. આખા દિવસથી ભૂખે તરસા અમે બેઠા છો અને બસ નથી આવતી. હવે અમે બસ બધી રોકી, અમારી બસ નહીં આવે છે, અમે કોઈની બસ નહીં જ આવે છે. થર્ડ ડેપોમાં આવતા તો અમે ફક્ત આંદોલન કરો છો, પણ યાદ રાખશો બસ નહીં આવી તો તોડફોડ પણ થઈ શકે છે. ક્યાં ગામની છે? કુંભારખા, લડકા, ભટાસના, એટા, કોઈ પણ બસ નથી અમારે આવતી. ભાઈ છે, હું ગામ એટાનો છું, અમારે કોઈ બસ આવતી નથી. અમારી બહેનો 8-8 વાગ્યા સુધી શાળાએ બેઠી રહે છે. અમારા શાળાના અધ્યક્ષ સાહેબ, માનસિંહ સાહેબે પણ અમને રજૂઆત કરી, કોઈ ધારાસભ્ય કોઈ અમારે તંત્ર કોઈ પગલાં લેતા નથી, એટલે અમારે શું કરવાનું? અમ કે ભણાવો, શું ભણાવો? અમે આખો દિવસ અહીં ભૂખ્યા અને તરસ્યા બેઠા, કોઈ બસ મળતી નથી, અમારે શું કરવાનું? અને બસ મળતી નહીં, આથી કોઈ પગલાં નહીં લેવાય તો અમે આગળ જવાની પણ ત્યાં છીએ અને અમે આંદોલન કરવાના છીએ. વિદ્યાર્થીઓ યાદ રાખજો, આજે બસ અમે લઈ જવાના છીએ. આ અમારી બહેનો હવાની ભૂખી બેઠી છે, એમને મને દયા આવે છે. આ મામલે વિભાગીય નિયામક જયેશ સોલંકીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અમે ડેપોના નિયમિત સંચાલન માટે ડેપો મેનેજરને સૂચનાઓ આપી દીધી છે, છતાં રૂબરૂ થતા ડેપોમાં જઈ સ્થિતિનો અભ્યાસ કરી આવી ફરિયાદોનું નિરાકરણ લાવી દેવાશે. વિદ્યાર્થીઓને સવારે 11:30 વાગે એમને વિદ્યાર્થી ટ્રીપ છે, પણ કે સાંજની ટ્રીપિંગ અનિયમિત આવે છે. એટલે ડેપો મેજર સાથે વાત કરીને આયોજન કર્યું, એટલે 11:30 વાગે તો જતા રહ્યા હતા, વળી પાછા 3:30 વાગે પાછા આવ્યા. એટલે 3:30 વાગે પાછા રજૂ થયું. એમ એટલે કે તમારે એમના ટ્રીપનો 4:15 ટાઈમ છે, એટલે કે 4:15 આને આયોજન કરી દીધું. એ પ્રમાણે એ ગાડી વાવથી થરાદ આવતી હતી ને, એટલે એને પ્લાનિંગ એવું કર્યું હતું કે વહેલી મોડી ના થાય, એટલે વાવથી થરાદ આવવાના બદલે સીધી જ એમની સ્કૂલે જતી રહે અને સ્કૂલેથી જતી રહે. એટલે વિદ્યાર્થીઓ કે નહીં ભાઈ, અમને અહીંથી જ ગાડી જોઈએ, એટલે તમે અહીંથી આપો. આજે એકચ્યુઅલી એમને સ્કૂલેથી અલગ અલગ ગામે જવાનું હતું અને ઓલા એ રીતે સવારે ચડતી નથી, એ પ્રમાણે આયોજન કરીને સીધી સ્કૂલે મોકલી દીધી હતી. વાવથી થરાદ ન આવતા તમે સીધા સ્કૂલે જઈ શકો અને સ્કૂલથી જે ગામે જડકો લડકા પટાશના ટ્રીપમાં જજો. પછી અને વિદ્યાર્થીઓ જે જીત કરી એટલે પછી એને અહીંયાથી બીજી ટ્રીપ કરી દીધી અને એમાં ગયા. જ્યાં સુધી હું જાણું છું, મોટા ભાગના આપલા રૂટોનો ખ્યાલ હોય છે, યુઝર ડેપોની ગાડી એ ટાઈમે જ આપણે થરાદથી ઉપડે છે, થરાદ બાબર વાયા તીર્થગામ. ઓકે, એટલે આઈ થિંક એ ગાડી આ લોકોને એડજસ્ટ થઈ જવી જોઈએ, થઈ જવી જોઈએ. પણ હવે યુઝર ડેપો નથી તો મારે પણ આજે સવારે મેં ઇન્સિડન્ટ કરો કે કોઈ ઇન્સિડન્ટ કરો, આજે સવારે જ મેં થરાદ ડેપો મેનેજરને કીધું કે તમે વિદ્યાર્થી શિક્ષકોમાં થોડીક નિયમિતતા લાવો કીધું. મને તો આ પ્રોબ્લેમ આજે થઈ છે એ ખબર નહોતી, પણ મારી પાસે ગઈકાલે નવયુગનું પ્રેસ કટિંગ આવ્યું હતું બાબરના વિદ્યાર્થીઓને. ના, એ તો આપણે તમને મોકલ્યું નથી, બાકી 3 દિવસ પહેલા બી પોલીસ બોલાવી હતી, હડમાલો થયો હતો બહુ મોટો. હા, એ મેં જાણ્યું હતું, એટલે હું 2-3 દિવસ છું, એટલે એ દિવસે એને મને એવું કીધું સાહેબ મારે વાહનો થોડા ઓછા છે. એકચ્યુઅલી મેં ડેપો મારા ડીએમઈ ને કીધું હતું, એકચ્યુઅલી જે અમે હવે 2 રીતે કામ કરીએ છીએ, એક એ લોકો દેખાડે વાહનો ઓછા છે, ખરેખર એ વાહન કામમાં હોય ને તો એ અમને બતાવતા નથી હોતા વાહનો કે અમારું વાહન આ કામમાં છે. મૂળ વસ્તુ આમાં સાહેબ, જો વાહન ઘટ માત્ર થર્ડ ડેપો ને નડે છે એવું નથી, એ તો બધાને છે, દરેક ડેપો ને છે, પણ ખરા ડેપો નું થોડુંક મેનેજમેન્ટ ની રીતે થોડુંક મળે. હું કાલે મેં ડીએમઈ ને અને ડીટીઓ ને મોકલું છું, હું પણ 1 દિવસ આવું છું, 3 દિવસ મેં પ્રશ્ન સંપૂર્ણ સોર્ટ આઉટ કરું છું અને જે જરૂરી લાગે ધ્યાનમાં આવશે એની અમે બદલીએ કરી નાખશું. ઉલ્લેખનીય છે કે એસટી નિગમ ના પાલનપુર ખાતેના વિભાગીય નિયામક બસ સેવાની નિયમિતતા ઉપર જોર આપી રહ્યા છે. બીજી બાજુ વાહન ઘટના બહાના હેઠળ થરાદ ડેપોના અધિકારીઓ ડેપોના વહીવટને રવાડે ચઢાવી નિગમની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાવી રહ્યા છે. આવી સ્થિતિમાં થરાદ ડેપોમાં પૂરતા વાહનો ન હોય તો
વાહનો પૂરા પાડવા નિગમના ઉચ્ચ અધિકારીઓ વિના વિલંબે યોગ્ય કાર્યવાહી કરી આવી રોજિંદી ફરિયાદોનો કાયમી નિકાલ લાવવાની તજવીજ હાથ ધરે તે ઇચ્છનીય છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. થરાદ શહેર સહિત 3 તાલુકાના ગામોમાં પીવાના પાણીની અછતની સ્થિતિ ગંભીર. થરાદમાં દૈનિક 40 લાખ લીટર પાણીની જરૂરિયાત સામે માત્ર 7 લાખ લીટર પાણી અપાતા નગરજનો લાલ ગોમ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. चुस्की भरी जिंदगी हर पल जो याद आए पल पल, दो दिलों को मिलाने वाला पल. अपनों के इंतजार का पल, नई जिंदगी की शुरुआत वाला पल. चुस्की भरी जिंदगी हर पल. आने वाले नए मेहमान के इंतजार का पल. आसमान में सजे तारों से गुनगुनाने वाला पल. त्योहारों में खुशियां बांटने वाला पल. जिंदगी की हर पल को यादगार बनाए ज्वालिया टी. चुनिंदा पत्तियों में से बनी दानेदार चाय. चुस्की भरी जिंदगी हर पल ज्वालिया टी के संग. અરે પૂજા, શું થયું? આમ વાળ કેમ ખેંચે છે? શું કરું, આ વાળ કેટલા બરછટ થઈ ગયા છે અને ઉતરે પણ છે. ચિંતા ના કર, તું પણ મારા જેમ જીઓન હેલ્થકેર નો રુદ્રાક્ષ હેર ઓઇલ અને શેમ્પૂ નો ઉપયોગ કર. અરે વાહ, હવે હું પણ તારી જેમ રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પૂ નો જ ઉપયોગ કરીશ. હા, આ રુદ્રાક્ષ હેર ઓઇલ માં ભૃંગરાજ, આંબલા, કાળા તલ અને અનેક કુદરતી જડીબુટ્ટીઓ નો ઉપયોગ થાય છે, એટલી જ તારા વાળ કાળા, ચમકીલા અને રેશમ જેવા છે. હા, આ હેર ઓઇલ થી મારા વાળ મજબૂત થયા છે અને ઝડપથી વધ્યા પણ છે. આપના વાળની માવજત એટલે જીઓન હેલ્થ કેર નું રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પૂ. આ કોઈ કોસ્મેટિક નથી, પરંતુ આયુર્વેદિક ઔષધિ છે, તો આપ પણ આનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. રુદ્રાક્ષ હેર ઓઇલ તથા શેમ્પૂ દરેક મેડિકલ સ્ટોર્સ તથા કટલરી સ્ટોર્સ પર ઉપલબ્ધ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. વાવ્યા છે રે, વાવ્યા છે અવની ના દિવેલા, વાવ્યા છે લંબી ભરાવતાર છાજી માળો.
તમે સુકારો છો આવે છે અવનીના દિવેલા વાવ્યા છે અવનીના રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11 પ્લસ અવની 41 અવની 54 અને અવની 2 જ વાવો અધિક ઉત્પાદન અધિક લાભ અવનીના દિવેલા વાવ્યા છે વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ડાબેલા ખાતે આયોજિત મફત રોગ નિદાન અને સારવાર કેમ્પને નોંધપાત્ર સફળતા સાંપડી છે ડાબેલા ખાતે શરીરના વિવિધ અંગોના દુખાવાના નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં ડાબેલા તેમજ આજુબાજુના ગામના દર્દીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો ડાબેલા ગામના ધરમસિંહ તેમજ જાલમસિંહના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં ડોક્ટર હિતેશભાઈ વોરાએ ઘૂંટણ કમર મણકા ગાદી સહિત શરીરના વિવિધ અંગોના દુખાવાથી પીડાતા 200 જેટલા દર્દીઓનું નિદાન કરી જરૂરી સારવાર પૂરી પાડી હતી ડાબેલા ખાતે પ્રથમવાર આવા નિદાન કેમ્પનું આયોજન કરાતા ગ્રામજનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો અને પીડિતોએ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં સેવા આપવા આવેલા ડોક્ટર હિતેશભાઈ પટેલ અમીરગઢ તાલુકાના ટ્રાયબલ વિસ્તારમાં સમયાંતરે આવા કેમ્પો યોજી ગરીબ લોકોને પોતાની સેવાનો લાભ આપે છે ત્યારે ડાબેલા ખાતે યોજાયેલા કેમ્પને પણ નોંધપાત્ર સફળતા સાંપડી હતી આજે અમે ડાબેલા ગામમાં ધરમસિંહની વચ્ચેથી સારો એવો કેમ્પ કરવાનો સેવા આપવાનો લોકોને મોકો મળ્યો આજે અમે ગામમાં 150-200 એવા પેશન્ટ જોવા મળ્યા છે જેમાં કમર દર્દથી લઈને ઘૂંટણના ઘસારા થાપાની તકલીફવાળા સારા એવા પેશન્ટો હતા જેમને સેવા મળી છે આ કેમ્પ આજની તારીખમાં ફ્રી નિદાન કેમ્પ હતો જેમને ફ્રીમાં દવાઓ બી મળેલી છે અને કેમ્પ સારો એવો રહ્યો લોકોને ખૂબ આનંદ રહ્યો બનાસકાંઠાના સરહદી થરાદ વાવ અને સુઈગામ તાલુકામાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બની રહી છે થરાદ શહેરમાં 40 લાખ લીટર પાણીની જરૂરિયાત સામે નગરજનોને માત્ર 7 લાખ લીટર પાણી અપાતા નગરજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે નર્મદા કેનાલના રિપેરિંગ માટે કેનાલમાં પાણી બંધ કરાયું હોય થરાદના નગરજનોને પૂરતો પાણી પુરવઠો પૂરો પાડવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે થરાદ શહેરમાં પીવાના પાણીની સમસ્યા સર્જાતા પ્રજાજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે થરાદ શહેરમાં પીવાનું પાણી પૂરું પાડવામાં સ્થાનિક નગરપાલિકા નિષ્ફળ નીવડી હોય નગરજનો રોષે ભરાયા છે થરાદમાં અગાઉ દૈનિક 40 લાખ લીટર પાણી અપાતું હતું જોકે પીવાના પાણીની સમસ્યા સર્જાતા પાલિકા તંત્ર પ્રાઇવેટ ટેન્કરો મારફતે શહેરમાં દિવસનું માત્ર 7 લાખ લીટર પાણી જ પહોંચાડી રહ્યું છે જેથી પીવાનું પાણી સપ્લાય કરતા ટેન્કરો આવતાની સાથે જ પાણી માટે લોકો રીતસરની પડાપડી કરી જ રહ્યા છે જો કે પાલિકાના ચૂંટાયેલા સદસ્યો પાણીના ટેન્કર તેમના ઘરે ખાલી કરાવતા હોવાના આક્ષેપ પણ નગરજનો કરી રહ્યા છે થરાદ શહેર ઉપરાંત થરાદ વાવ અને સુઈગામ તાલુકાના ગામડાઓમાં પણ પીવાના પાણીની ગંભીર સમસ્યા બની રહી છે છેલ્લા 2 દિવસથી પીવાનું પાણી ન આવતા પ્રજાજનો સહિત પશુપાલકોની હાલત પણ કફોડી બની ગઈ હોય લોકોમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર સોના ચાંદી બજારમાં આજે ભાવમાં વધારો નોંધાયો હતો આજે 1 તોલા સોનાનો ભાવ 50 રૂપિયા વધીને 31,325 રૂપિયા રહ્યો હતો જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 100 રૂપિયા વધીને 40,000 રૂપિયા રહ્યો હતો એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 100 રૂપિયા વધીને 39,800 રૂપિયા રહ્યો હતો છેલ્લે જોઈએ આજના ગંજબજાર ભાવ ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 825-844 રૂપિયા રહ્યા હતા જ્યારે રાયડાના 714-730 મગફળીના 700-871 ઘઉંના 344-370 બાજરીના 253-290 જીરુના 3,300-3,311 ઇસબગુલના 1,350 તેમજ રાજગરાના 1,051-1,198 રૂપિયા રહ્યા હતા ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 1,240 બોરીની આવક થઈ હતી જ્યારે રાયડાની 386 મગફળીની 8,361 ઘઉંની 51 બાજરીની 3,242 જીરુની 35 ઇસબગુલની 4 તેમજ રાજગરાની 55 બોરીની આવક થઈ હતી
ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુર ખાતે કાર્યરત વધુ એક ખાનગી કંપનીનું ઉઠામણું. મથુરાની કલ્પતરુ કંપનીના સંચાલકો ગ્રાહકોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી ફરાર થઈ જતા જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ કરાઈ રજૂઆત. પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામે પાણી પુરવઠાના નિયમિત વિતરણ માટે વાસ્મો યોજના હેઠળ 24,77,000 કામોનું કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના હસ્તે કરાયું ખાતમુહૂર્ત. ગ્રામજનોમાં ખુશીનો માહોલ. થરાદ એસટી ડેપોની લાલિયાવાડીથી વિફરેલા વિદ્યાર્થીઓએ ફરી ડેપોમાં ધસી જઈ 2 કલાક સુધી બસો રોકાવી દેતા પોલીસ બોલાવવાની પડી ફરજ. બસ સેવાને નિયમિત કરવાની ઉગ્ર બનતી માંગ. થરાદ શહેર સહિત 3 તાલુકાના ગામોમાં પીવાના પાણીની અછતની સ્થિતિ ગંભીર. થરાદમાં દૈનિક 40 લાખ લીટર પાણીની જરૂરિયાત સામે માત્ર 7 લાખ લીટર પાણી જ અપાતા નગરજનો લાલ ગોમ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.